નમસ્કાર, ન્યૂઝ લાઇવ સાથે હું છું જંખના દવે. નજર કરીએ મુખ્ય સમાચાર પર. તો આદમખોર દીપડીને ઝડપી પાડવામાં આવી છે અને તેને અત્યારે હાલ પાંજરામાં કેદ કરી દેવામાં આવી છે. મહત્વના સમાચાર જે પ્રમાણે મળી રહ્યા છે, દ્રશ્યમાં આપ જોઈ શકો છો જે પ્રમાણે આ દીપડીને ઝડપી પાડવામાં આવી છે અને પાંજરામાં કેદ કરી દેવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે આ દીપડી આદમખોર થઈ હોવાનું સાબિત થયું છે. તેણે એક મહિલા પર હુમલો કર્યો હતો અને તે મહિલાને હોસ્પિટલ ખાતે અત્યારે ખસેડવામાં આવી છે. સાથે મહત્વની બાબત એ છે કે આ દીપડીને ઝડપી પાડવામાં આવી છે. વન વિભાગ દ્વારા પણ તેને પકડવા માટેના અનેક ચક્રોને ગતિમાન કરવામાં આવ્યા હતા. અમરેલીની ઘટના છે આ. બગસરા માટે અત્યારે રાહતના સમાચાર મળ્યા છે. ત્યારે કાગદડી ગામમાંથી મોડી રાત્રે આ દીપડીને ઝડપી પાડવામાં આવી છે. ગઈકાલે રાત્રે 3 વાગે આ ઓપરેશન સફળ રહ્યું હતું. ત્યારે ખૂંખાર દીપડી માનવ ભક્ષી બની હોવાનું સામે આવ્યું છે. ત્યારે મહત્વની બાબત છે કે વન વિભાગ દ્વારા આ દીપડીને પકડી પાડ્યાની પુષ્ટિ કરવામાં આવી છે. મહત્વના સમાચાર છે કે અમરેલીના બગસરાના લોકો માટે રાહતના સમાચાર અત્યારે આવ્યા છે. જે પ્રમાણે લોકો ડરી ડરીને જીવતા હતા તેને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા આ દીપડીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. ગઈકાલે રાત્રે 3 વાગે આ ઓપરેશન સક્સેસફુલ રહ્યું હતું. ખૂંખાર દીપડીને ઝડપી પાડવામાં આવી છે. વન વિભાગે દીપડી પકડાયાની પુષ્ટિ પણ કરી લીધી છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો જે પ્રમાણે તેને પાંજરે પૂરી દેવામાં આવી રહી છે. અમરેલીના બગસરાના જે લોકો છે તેમના માટે અત્યારે રાહતના સમાચાર મળી રહ્યા છે. કાગદડી ગામમાંથી મોડી રાત્રે આ દીપડીને ઝડપી પાડવામાં આવી છે. ત્યારે મહત્વની બાબત એ છે કે તેના માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા હતા. ત્યારે ખૂંખાર દીપડી માનવ ભક્ષી બની હોવાનું સામે આવી રહ્યું હતું. તે જ સમય દરમિયાન વન વિભાગ દ્વારા તે દીપડીને પકડી પાડવા માટે અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. તો આ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર સોની પાસેથી. મયુર, જણાવશો જે પ્રમાણે આદમખોર બની ગઈ હતી, માનવ ભક્ષી બની ગઈ હતી દીપડી, જેને પકડવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા અને ગઈકાલે રાત્રે તેને ઝડપી પાડવામાં આવી છે, શું છે વધુ વિગત? બિલકુલ, સૌથી મોટી સફળતા છે, કારણ કે છેલ્લા 3 દિવસથી જે પ્રકારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, લગભગ 24 કલાક સુધી વન વિભાગની ટીમ અને મીડિયાની ટીમે આ દીપડી એનો પીછો કર્યો હતો. કડાણાથી લઈને મુંજિયા સુધી, ડોંગિયાથી લઈને કાતરી સુધી, જે આ 5 ગામો છે તેના તમામ ખેતરો ખેંચી નાખવામાં આવ્યા હતા અને ગઈકાલે રાત્રે લગભગ 10 વાગ્યાના અરસાની અંદર દીપડીનું લોકેશન મળ્યું હતું. ગામની ટીમની અંદર ચારે તરફ કોર્ડન કરવામાં આવ્યું હતું દીપડીને, અને ત્યારબાદ વન વિભાગની ટીમે પોતાનું ઓપરેશન શરૂ કર્યું હતું. ખેતરની બાજુમાં જે એક ખાંચો છે ત્યાં દીપડી ભરાઈ ગઈ હતી અને ત્યારબાદ દીપડી છે તે પાંજરામાં માતણની જે આશાએ પહોંચી હતી, ત્યારબાદ દીપડી પાંજરે પુરાય છે. આ પ્રકારનું આ ઓપરેશન હતું. સૌથી રાહત એ છે કે બગસરાની અંદર જે પ્રકારે દીપડીનો ખોફ હતો, સાંજના 5 વાગ્યા બાદ પણ લોકો બહાર નીકળતા ડરતા હતા ગ્રામીણ વિસ્તારની અંદર, તેની અંદર થોડી ઘણી રાહત રહી છે. જી મયુર, આભાર સમગ્ર માહિતી બદલ. તો આ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પરેશ જોડાઈ ગયા છે આપણી સાથે. જી પરેશ, જણાવશો જે પ્રમાણે અમરેલીના બગસરા માટે અત્યારે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે અને દીપડીને પાંજરે પૂરી દેવામાં આવી છે, શું છે વધુ વિગત? જી હા, જોકે બગસરાના કાગદડી ગામને સીમમાંથી આ દીપડી પાંજરે પુરાઈ છે. રાતના 3 વાગ્યાના સમયે વનતંત્ર સાપરમાં છોડતું રહીને દીપડી કાગદડીની સીમમાં પાંજરે પુરાઈ હતી. કાગદડીના સરપંચ વિનુભાઈ કાનાણીની વાડીમાંથી આ દીપડી પાંજરે પુરાઈ છે. ત્યારે વનતંત્ર દ્વારા રાત્રિના 3 વાગ્યે દીપડીને પાંજરે પૂરીને દીપડીને અન્ય ખસેડી દેવામાં આવી હતી. વન વિભાગના મુખ્ય સંરક્ષણ એમ પરમારે દીપડીને પકડ્યાની પછી પુષ્ટિ આપી હતી. પરેશ, જે પ્રમાણે આ સમગ્ર સમાચાર સામે આવી રહ્યા છે, છેલ્લા ઘણા સમયથી આ દીપડી આતંક મચાવ્યો હતો, ત્યારે અમરેલીના ત્યાંના સ્થાનિકોનું શું કહેવું છે? તેમના માટે અત્યારે કેવા આ ખુશીના સમાચાર છે? ગામમાં કેવો માહોલ છે? છેલ્લા 2 વર્ષથી આ દીપડીનો આતંક જણાઈ રહ્યો હતો. ત્યારે ખેડૂતોમાં અને તેના સ્થાનિક લોકોમાં ભારે ભય અને કફડાટ પણ જણાઈ રહ્યો હતો. ત્યારે આ લાવત દીપડી જે પાંજરે પુરાઈ છે ત્યારે લોકોમાં થોડો ઘણો સંતોષ પણ જણાતો. અત્યારે તેના ખેડૂતોનું એવું પણ કહેવું છે કે અહીંના વિસ્તારની અંદર આ એક જ દીપડી નથી, અહીંયા અન્ય દીપડાઓ પણ છે. તો એ હવે વન વિભાગે માનવ પછી દીપડી કે દીપડો જે કઈ છે એ તપાસ કરી અને આગળ પાછું માનવ પક્ષી દીપડાને પકડવાનું પણ તજવીજ કરવી પડશે. જી
परेश, आ जे दीपड़ी ने झड़पी पाड़वामां आवी छे, अत्यारे पांजरे पुराई छे, तेना द्वारा एक महिला पर हुमलो करवामां आव्यो हतो, हाल ते महिलाना शुं समाचार छे? जी, ते राजकोट प्रथम तो बगसराथी अमरेली अने अमरेलीथी राजकोट सारवार हेठळ हता, ते हजी हालमां राजकोट सारवार हेठळ छे। જી પરેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અમરેલીના બગસરામાં દીપડીને ઝડપી પાડવામાં આવી છે। આદમખોર દીપડીને ઝડપીને પાંજરે પૂરી દેવામાં આવી છે, ત્યારે ગઈકાલે રાત્રે 3 વાગે આ ઓપરેશનને સફળ કરવામાં આવ્યું હતું। ખૂંખાર દીપડી માનવભક્ષી બની હોવાનું સામે આવ્યું છે, ત્યારે વન વિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે દીપડીને પકડી લેવામાં આવી છે। મહત્વના સમાચાર જે પ્રમાણે મળી રહ્યા છે, ખાસ અમરેલીના બગસરા માટે આ સમાચાર ખૂબ જ રાહતના હોવાનું સામે આવી રહ્યું છે। કાગદડી ગામમાંથી મોડી રાત્રે આ દીપડીને ઝડપી પાડવામાં આવી, ત્યારે ગઈકાલે રાત્રે 3 વાગે આ ઓપરેશન સફળ રહ્યું હતું। છેલ્લા ઘણા દિવસોથી તેને પકડવા માટેની તજવીજ હાથ ધરાઈ રહી હતી, ત્યારે ખૂંખાર દીપડી માનવભક્ષી બની ગઈ હોવાનું સામે આવ્યું, ત્યારે વન વિભાગ દ્વારા આ દીપડીને પકડી લીધી હોવાની પણ પુષ્ટિ કરવામાં આવી છે।